હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી. તો લગભગ બધા જ બહેનોએ આ રેસીપી ટ્રાય કરી હશે, અને જે લોકોએ ન કરી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આવું કરવાથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી મળશે, પ્લસમાં આપણે રોટલીનો બગાડ ઘરમાં વધારે થતો હોય તો તે નહીં થાય, અને યુઝફુલ આ નાસ્તો બની જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. તો આજે મેં લઈ લીધી છે વધેલી રોટલી. તો તમારા પાસે જેટલી બી રોટલી હોય તેનો તમે આ નાસ્તો બનાવીને, પ્લસમાં આ નાસ્તાને તમે 15 દિવસ, 20 દિવસ કે 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, અહીં મેં 5 થી 6 નંગ જેટલી વધેલી રોટલી લઈ લીધી છે. તો હું જ્યારે પણ વધેલી રોટલીના નાસ્તા બનાવતી હોઉં છું ત્યારે મને કમેન્ટ કરતા હોય છે સબસ્ક્રાઈબર કે બેન, વધેલી રોટલી કૂતરાને નાખી દો કે ગાયને નાખી દો. તો ફ્રેન્ડ્સ, એક વાત હું તમને ખાસ કહી દઉં કે જ્યારે પણ હું રોટલી બનાવું ત્યારે ગાય કૂતરાની રોટલી કાઢીને જ પછી અમે લોકો ખાતા હોઈએ છીએ. તો પ્લીઝ આવા કમેન્ટ ન કરતા. અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે રોટલીના મેં કટકા કરી લીધા છે, અને તેને મેં ત્રિકોણ આકારમાં કટ કર્યા છે. તમે ચોરસ ટુકડા કરી શકો છો કે લાંબા લાંબા સ્લાઇસીસ કરી શકો છો. જેવા પણ તમને સ્લાઇસ કરવા હોય એવા તમે કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં તેલમાં તેને તળી મૂક્યા છે. તો અહીં આપણે તેલ થોડું એવું ગરમ કરી લેવાનું છે, બહુ ગરમ નથી કરવાનું, નહીંતર રોટલી જે છે એ બળી જશે અને પછી તેનો ટેસ્ટ સારો એવો નહીં આવે. તો થોડો તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેલમાં તેને તળવાની છે. તો તળવા માટે થોડું વધારે તેલ લેજો, જેથી કરીને રોટલીને તળતા બિલકુલ સમય ન લાગે અને રોટલી જે છે એ પ્રોપર તળાઈ જાય. તો ફ્રેન્ડ્સ, આવા ને આવા યુઝફુલ વિડીયોઝ જોવા માટે હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી તમને મારા બધા જ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકશો. તો અહીં મેં બીજો બેચ પણ રોટલીનો તળવા માટે મૂકી દીધો છે. તો ખાવામાં આ રોટલી એકદમ ટેસ્ટી એવી લાગે છે. ઉપરથી આપણે થોડા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ ઘણો વધી જશે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. તો અહીં આપણે બીજો બેચ પણ તળી લેવાનો છે, તેનો પણ કલર ચેન્જ થાય એટલે આપણે તેને બહારે કાઢી લઈશું, અને ત્યાર પછી આપણે ત્રીજો બેચ પણ તળી લેશું. તો ટૂંકમાં ફ્રેન્ડ્સ, તમને બધી જ રોટલી આ રીતે તળી લેવાની છે. તેને એકદમથી ડાર્ક બ્રાઉન નથી કરી મૂકવાની, થોડો લાઇટ તેનો કલર ચેન્જ થાય એટલે આપણે તેને બહારે કાઢી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, જોયું ને કે આ રેસીપી આપણે કેટલી વારમાં બનાવી લીધી છે. તો ફ્રેન્ડ્સ, અહીં જરૂરી નથી કે તમારા પાસે રોટલી વધેલી હોય તો જ તમે આ રેસીપી બનાવી શકો. અહીં તમે થોડી એક્સ્ટ્રા રોટલી બનાવી નાખો અને એ રોટલીમાંથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો. અહીં આપણી બધી જ રોટલી તળાઈ ગઈ છે, તેને આપણે ડીશમાં કાઢી લેશું, અને ત્યાર પછી આપણે આ રોટલી ઉપર ભભરાવી દેવાનું છે સંચર, મતલબ કે બ્લેક સોલ્ટ, જેનાથી આ રોટલીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. તો અહીં મેં સંચર પાવડર લઈ લીધો છે. હવે અહીં 5 ચમચી કે 1/2 ચમચી ઉમેરી દેજો, અને રોટલી તમારી વધારે હોય તળેલી કે પછી ઓછી હોય તો 1/4 ટીસ્પૂન જેટલો કાળો મીઠો ઉમેરી દેજો, મતલબ કે બ્લેક સોલ્ટ, અને વધારે હોય તો 1/2 ચમચી જેટલું ઉમેરીને આ રીતે હાથથી આપણે મિક્સ કરી મૂકવાનું છે. ત્યાર પછી જો તમને તીખી રોટલી પસંદ હોય કે તમે એકદમ ચટપટો નાસ્તો ખાવા માંગતા હોય તો બ્લેક સોલ્ટની સાથે સાથે અહીં લાલ મરચાંનો પાવડર પણ ઉમેરી દેશું, જેથી કરીને તેનો ટેસ્ટ ચટપટો આવે અને ખાવાની ખૂબ મજા પડી જાય. આ રોટલીને તમે ચા સાથે ખાઈ શકો છો, અને સાંજે ભૂખ લાગી હોય તો આ રોટલીનો તમે નાસ્તો કરી શકો છો. બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું, અને ત્યાર પછી કોઈ પણ એર ટાઇટ ડબ્બામાં તેને ભરીને મૂકી દેજો, એટલે આ નાસ્તો બિલકુલ ખરાબ નહીં થાય. જ્યારે તમને ખાવું હોય ત્યારે એ ડબ્બામાંથી થોડું બહાર કાઢી ફરી પાછું એર ટાઇટ ડબ્બામાં તેને પેક કરી મૂકજો, એટલે આ રોટલી આવીને આવી રહેશે. તો ફ્રેન્ડ્સ, વિડીયો જરાય પણ યુઝફુલ લાગ્યો હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો,
અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક આવા જ નવા વિડીયો સાથે, આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.